આરટીઓ કચેરીને લઈને મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે દેશની આરટીઓ કચેરીનું ખાનગીકરણનો અહેવાલ અત્યારે સામે આવ્યો છે, જેને લઈને વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના જાહેરનામાનો ખાનગીકરણ મુદ્દે અમલ કરવામાં આવશે. અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ 31 માર્ચે કેન્દ્રએ જાહેરનામું જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે પણ આરટીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને આરટીઓમાં બદલાવ અંગે ઓનલાઈન બેઠક મળી હતી. દેશની 1293 આરટીઓનું ખાનગીકરણ થઈ શકે છે અને નાગરિકોને કચેરીએ જવામાંથી મુક્તિ મળી શકે છે.